દેશમાં ભારે તોફાની કેટલાક વિસ્તારોમાં ગાંધીનગરમાં વ્યાસ નદીના રોદ્ર સ્વરૂપની એક તસવીર સામે આવી છે જેમાં ધસમસતા પ્રવાહમાં કાંઠે આવેલું બે માળનું મકાન પત્તાના મહેલની જેમ ઢળી પડે છે અને કાઠમાળ પાણીમાં વહી જાય છે પાણીમાં ધસી પડતા મકાનોનો નો વીડિયો કંપાવે તેવો છે હિમાચલ પ્રદેશના નાલાગઢ વિસ્તારમાં ધસમસતા પ્રવાહમાં યુવક તણાયોનો વિડીયો સામે આવ્યો છે બરોટીવાલાના ટીપરા ગામમાં ભારે વરસાદને કારણે નાળા પરથી જ પાણીનો પ્રવાહ જઈ રહ્યો હતો જેમાં એક યુવક જીવના જોખમે નાળું પસાર કરવાનો પ્રયાસ કરે છે જોકે પાણીના તેજ વહેણ સામે યુવક ટકી નથી શકતો અને ધસમસતા પ્રવાહમાં વહી જાય છે પાણીમાં તણાઈ ગયેલા યુવકની હજુ સુધી કોઈ ભાળ નથી મળી તંત્ર પાણીમાં ન જવાની વારંવાર સૂચનાઓ આપે છે તેમ છતાં લોકો તેને અવગણે છે અને પરિણામે જીવ ગુમાવવાનો વારો આવે છે ઉત્તર પ્રદેશના સહરાનપુરમાં ભારે વરસાદને કારણે ઢમોલા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે શહેરની વચ્ચેથી પસાર થતી ઢમોલા નદીમાં પૂર આવતા આસપાસની સોસાયટીઓ પાણીમાં ડૂબી ગઈ છે નદીમાં પાણી છોડાતા આસપાસનો વિસ્તાર જળમગ્ન થઈ ગયો ચારથી પાંચ ફૂટ પાણી ભરાતા જનજીવન ખોરવાઈ ગયું છે અનેક લોકો પોતાના ઘરમાં ફસાઈ ગયા છે જેને સુરક્ષિત બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન કરાઈ રહ્યું છે ફાયર બ્રિગેડના જવાનો લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડી રહ્યા છે ઉત્તર ભારતમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે ત્યારે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં એકસો ત્રીસ રસ્તાઓ ચારસો અઠ્યાવીસ જેટલા વીજ ટ્રાન્સફોર્મર બંધ થયા છે ભારે વરસાદને કારણે અનેક જગ્યા પર પૂરની સ્થિતિ સર્જાય છે મનાલી ચંદીગઢ હાઈવે ભૂસ્ખલનના કારણે બંધ કરવામાં આવ્યો છે વ્યાસ નદીમાં પૂરના કારણે અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને તેમને તંત્ર દ્વારા સુરક્ષિત જગ્યા પર મોકલવામાં આવ્યા છે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાય છે ત્યારે નાલાગઢના ભટોલી ગામમાં પુલ પાણીમાં વહી ગયા છે જેના કારણે હાલ ભટોલી ગામના લોકોનો અન્ય વિસ્તાર સાથેનો સંપર્ક તૂટ્યો છે દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ રહ્યા છો રસ્તા હતા ન હતા થઈ રહ્યા છે જે પુલ હતો તેનો આખું આખું ધુવાણ થઈ ગયું છે પાણીનો પ્રવાહ તેટલો ભયંકર છે કે અનેક ગામો વચ્ચેના સંપર્ક શૂન્ય થઈ ગયા છે હિમાચલ બધીને જોડતો માધવાલા બ્રિજ ભારે પાણીના પ્રવાહમાં વહી ગયો છે બધી બારોટીવાલા નાલાગઢ નેશનલ હાઇવે પરનો સૌથી મોટો પુલ ભારે પાણીના પ્રવાહમાં ધોવા ધોવાઈ ગયેલો જોવા મળ્યો પુલ ધરાશાયી થવાને કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી